નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નાની ઉમરના વ્યક્તિઓ હોય અથવા તો મોટી ઉંમરના વ્યક્તિઓ એ લોકોને પણ હાડકાંનો દુખાવો સાંધાનો દુખાવો સ્નાયુઓનો દુખાવો એ જે બીમારીઓ છે એ ખૂબ જ પ્રમાણમાં વધી રહી છે તો એને આપણે આયુર્વેદિક રીતે કઈ રીતે એને મટાડી શકીએ એને રિકવર કરી શકીએ જેથી કરીને આવનાર સમયની અંદર આપણે મોટી બીમારીઓથી મોટી સમસ્યાથી એની સમસ્યાથી આપણે બચી શકીએ તો આ વિડીયો તમે કમ્પ્લીટ પૂરેપૂરો ધ્યાનથી જોઈ લેજો અને ખાસ કરીને મિત્રો તમે જો આ ચેનલ પર પહેલી વખત હોવ તો તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આયુર્વેદિક વનસ્પતિઓ ઔષધિ વિશે જાણવાની જે તમને ઈચ્છા હોય તો ચેનલને જોડાઈ શકો છો તો હવે શરૂ કરીએ કે હાડકાંની જે તકલીફ છે એ કઈ રીતના આપણા શરીરની અંદર આવી શકે તો એની અંદર આપણા અત્યારના સમયની અંદર લોકોને એકદમ લાઈફસ્ટાઈલ છે એકદમ ખૂબ બદલાઈ ગઈ છે જેથી કરીને આપણા શરીરની અંદર કંઈક એવી વિટામિન પ્રોટીનની જીવણપ થાય તો એના લીધે આપણા હાડકાઓ જે મજબૂતાઈ છે એ ઘટે અને આપણને કામ કરવામાં ચાલવામાં ઘણી એવી થોડા પાંચ દસ કિલોમીટર પણ ચાલીએ તો પણ હાડકાંઓની અંદર દુખાવો થાય અને ચાલતી વખતે કોઈક વખતે આપણા પગની એડીઓની અંદર કટકટનો પણ અવાજ આવે જેના લીધે એ જે સાંધાઓ છે એની અંદર હાડકાઓ ઘસાય જેથી લીધે આવનાર સમયની અંદર એ વધારે આપણને તકલીફની અંદર નાખી શકે તો એને આપણે શરૂઆતથી જ આયુર્વેદિકની જે ઔષધિઓ છે એનો ઉપયોગ કરીને એને આપણે રિકવર કરી શકીએ તો એની અંદર આપણે સૌથી પહેલાં લેવાના છે સફેદ તલ બીજું લેવાનું છે આપણે ખસખસ અને ત્રીજા નંબરે આવશે આપણે દેશી ગોળ તો તલનો ઉપયોગ ખૂબ જ થાય છે તલની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ વિટામિન ઈ એન્ટી ઓક્સિડન્ટ એવા ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન વિટામિન ભરપૂર માત્રામાં છે અને બીજું કે ખસખસની અંદર પણ છે વિટામિન અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં છે તો આ આપણે સફેદ તલ એ આપણે પોલિશ વગરના લેવાના બજારની અંદર આપણને ઘણા એવા તલ જોવા મળે પણ આપણે પોલિશ વગરના એકદમ નેચરલ આપણે તલ લેવાના અને બીજું આપણે ખસખસ લેવાના સો ગ્રામ તલ સો ગ્રામ ખસખસ એ તમે લઈ અને ધીમાત તાપે એને ગરમ કરો ગરમ કર્યા બાદ એને મિક્સરની અંદર ગ્રાઇન્ડર કરી અને તમે પાવડર બનાવી દો તો સો ગ્રામ તલ લીધા અને સો ગ્રામ ખસખસ એટલે બસો ગ્રામ થઈ ગયા તો એ બસો ગ્રામ પાવડર આપણું રેડી થઈ ગયું હવે એની અંદર આપણે દેશી ગોળ નાખવાનો છે પણ બજારની અંદર આપણને બે પ્રકારના ગોળ જોવા મળે એક તો વધારે પડતા પીળા કલરનો ગોળ આપણને જોવા મળે અને એક જે ડાર્ક કલરનો ગોળ આપણને જોવા મળે એ ડાર્ક કલરનો ગોળ આપણે લેવાનો જેની અંદર મીઠાશ થોડી ઓછી હોય અને ખારાસ પણ આપણને એની અંદર એનો આપણે ચાખીએ તો એનો સ્વાદ એ થોડો ખારસ લાગે તો આપણે એ દેશી ગોળ લેવાનો અને એને નાખી અને તમે મિક્સ કરી દો મિક્સ કર્યા બાદ તમે એને નાની નાની ગોળીઓ બનાવી દો ગોળીઓ બની ગઈ એટલે આપણી ઔષધિ તૈયાર હવે એનો ઉપયોગ કઈ રીતના કરવાનો ક્યારે કરવાનો તો એનો ઉપયોગ તમે ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી એ ત્રણ મહિનાની અંદર જો તમે એને નિયમિત સવારે ઉપયોગ કરશો તો એ હાડકાંની અંદર જે તકલીફ છે જે ખામીઓ છે સાંધાઓની અંદર જે ચાલતી વખત આપણને દુખાવો થાય કટકટનો અવાજ પણ આવે એ ધીરે ધીરે કમ્પ્લીટ એ રિકવર થઈ જાય તો આ ત્રણ મહિના જો આ તમે નિયમિત રીતે જો આનો ઉપયોગ કરશો તો અવશ્ય પણ તમને લાભ થશે જેથી કરીને ઉનાળો અને ચોમાસું સારી રીતે આપણે કામ કરી શકીએ જોકે આ આખા વર્ષ માટે આપણે હાડકાં એકદમ મજબૂત થઈ જાય જોકે કે ત્રણ મહિના જ નહીં તમે કાયમ માટે પણ એનો ઉપયોગ કરી શકો પણ એ દરરોજે થોડો બબી ગોળીઓ આપણે બનાવી એનો આપણે ઉપયોગ કરી શકીએ તો અવશ્ય પણ તમને લાભ થશે અને જે કેલ્શિયમની જે ઉણપ છે એ પણ દૂર થશે તો હાડકા મજબૂત થશે તો એ જે આયુર્વેદિક ઉપાય છે એ અવશ્ય પણ એ કરજો અને લોકો કરી પણ રહ્યા છે અને એને સારી એવી રાહત પણ છે તો તમે પણ કરી શકો અથવા કોઈક વ્યક્તિને આની જરૂર હોય તો તમે એને મદદરૂપ થઈ શકો એને જણાવી પણ શકો તો આ વિડીયો તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરજો તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખ્યાલ રાખજો તો બધા તમામ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે